કુંભરવાડાના મોતી તળાવ વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ ખસેડાયો. કુંભારવાડાના મોતી તળાવ વિસ્તારમાં રહેતા વેતાલભાઈ વાસુભાઈ વ્યાસે અરીફભાઈ ઉર્ફે ભોલા નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 2000 વ્યાજે લીધા હતા, જેના બદલામાં 11000 રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય તેના પરિવારને ધમકાવવામાં આવતા હોવાના કારણે કંટાળી જઈ વેતાલભાઈ વ્યાસે ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પ્રકાશ વાસુભાઈ વ્યાસ. મોતી તળાવ રહેવાનું, શેરી નંબર 1 વેટાલ નામ છે મારા ભાઈનું. એમને ઓલા હરીફ ભોલ્યો કરીને છે અમારા ઘર પાસે કાદરી મજીદના ખાતામાં રહે છે. એ હરીફ ભોલ્યો, અનવર ખાન ને એજાદ પેન્ટર ને સાહિલ ને ઓલો હરીફ ભોલ્યો નાનો છોકરો, એ લોકો આવીને ઘર પાસે આવીને ધોકા તલવારો ને છરીઓ ને એ બધું લાવીને મારી બેન છે મારા મમ્મી બધાને આવીને ઘર પાસે આવે છે ને ધમકાવે છે. સાહેબ આવીને જેમ એમ ગાળું દે છે ને એ પહેલાં તે મારા પપ્પાને માર્યા હતા ચોકમાં ઊભા રાખીને. હરીફ ભોલ્યાએ ફડાકો માર્યો હતો ને ગાડી લૂંટી લીધી હતી સાહેબ, ને 25000 રૂપિયા ખંડણી માંગી હતી સાહેબ. હરીફ ભોલ્યાએ ને એટલે એના ઘર પાસે નીકળવી ને સાહેબ, તોય તે મા બેન આમ ગાળું દે ને જ્યારે હોય ત્યારે સાહેબ મારી લઈ ઉડી અને દાદાગીરી જ કરે સાહેબ. મોતી તળાવમાં ખુલ્લી આવ, અત્યારે મારો ભાઈ એના ત્રાસથી દવા પી ગયો સાહેબ. મારા ભાઈ કાંઈક 2000 રૂપિયા લીધેલા છે, એમાં કાંઈક 11000 રૂપિયા એના કરેલા છે સાહેબ. એ 2000 ને 11000 રૂપિયા કરેલા છે ને મારા પપ્પા પાસે આવીને 25000 રૂપિયાની ખંડણી માંગી હતી તો મારા પપ્પા કે મારી પાસે નથી કે પૈસા એમ, તો ગાડી લૂંટી લીધી ને ફડાકો માર્યો હતો સાહેબ.